બે દિવસમાં સ્વાઇન ફ્લુથી સમગ્ર દેશમાં 70 લોકોના મોત થતા 2015માં આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 485ને પાર કરી ગઈ છે. સત્તાવાર આંકડાઓ અનુસાર 12 ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લુના કેસોની સંખ્યા 6298ને પાર કરી ગઈ છે. આ રોગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેમાં ફેબ્રુઆરીના પ્રથમ દિવસમાં આ રોગે 216 લોકોના પ્રાણ લીધા હતા. પહેલી જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધીમાં કુલ 507 લોકોના મોત થયા છે. 2014માં સ્વાઇન ફ્લૂના કુલ 937 કેસો નોંધવામાં આવ્યા હતા અને તેના કારણે 218 લોકોના મોત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર આ વર્ષે કુલ 6298 કેસ નોંધાયા છે. આંકડાઓ અનુસાર રાજસ્થાનમાં કુલ 130 લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં આ વર્ષે કુલ 1631 કેસ નોંધાયા છે. ત્યારબાદ ગુજરાતમાં આ રોગના કારણે 117 લોકોના મોત થયા છે અને 1233 જેટલા કેસ નોંધાયા છે. બીજા રાજ્યો તરફ નજર કરીએ તો મધ્યપ્રદેશમાં 56ના મોત થયા છે અને 192 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 51ના મોત અને 352 કેસ નોંધાયા છે. તેલંગાણામાં પણ 45 લોકોના મોત થયા છે અને 969 કેસો નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં પણ અત્યાર સુધીમાં 6 મોત, જ્યારે 1189 કેસ નોંધાયા છે. ત્યારે જોવાનું રહેશે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સ્વાઇન ફ્લૂ સામે કેવા અસરકારક પગલાં લે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.